ફેમસ છે અત્યારે કે જે મસાણી માતાનું મંદિર છે પાણીમાં આવેલું તેના લીધે રવિવારે અને મંગળવારે ઘણા એવા દર્શનાર્થીઓ આ ગામમાં આવે છે પ્રવેશે છે દર્શન કરે છે પણ સાથે સાથે જે ગામની સમસ્યા છે કે અહીંયાના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટો નથી અત્યારે હાલ પણ જે રીતે ગામના ગ્રામજનોએ જે રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા જો અધૂરી રહેતી હોય એ જ રીતે સાથે સાથે આપણે પ્રયત્ન કરીશું કે આગળ જે રીતે જોઈ શકો છો કે તમે સ્ટ્રીટ લાઈટ નથી ગામની અંદર અત્યારે હાલ અને રોડ રસ્તા પણ ઘણી એવી સમસ્યા છે સાથે સાથે આપણી ચર્ચા કરવા માટે સ્થાનિક સ્થાનિક લોકો લોકો છે એ અનગઢ ગામની જે સમસ્યા છે અત્યારે અમે અમે જોઈએ કે જ્યારે રોડ રસ્તા પણ ખરાબ છે અત્યારે સ્ટ્રીટ લાઇટો પણ નથી અને અનગઢ ગામની અંદર જે મસાણી માતાનું મંદિર છે ઘણું ફેમસ છે તેના લીધે દર્શનાર્થી અવર કરે છે અને રોડ રસ્તા નથી અહીંયા રોડ રસ્તા એટલા બહુ ખરાબ છે ત્રીસ વર્ષ બસ મેં કઈ વિકાસ નથી કર્યો અને અહીં મોટો મોટો પ્રશ્ન અમારા ગામની અંદર પાણીનો છે પીવા લાયક પાણી દેશ આઝાદ થયો ત્યાર સુધી અત્યારે બી અમારા જે ઘરનું પબ્લિક બે કિલોમીટર આગળ બેડળ લઈને પાણી ભરવા જવું પડે છે અત્યારે અમારી જન્મભૂમિ જન્મભૂમિની અંદર આરો પ્લાન બનાવ્યો છે આરો પ્લાન બનાવવા છતાં બરોડા સિટી સુધી પાણી આપ્યું છે અને અમારા અનગઢ ગામની અંદર અત્યારે બી પાણીનું આરો પ્લાન્ટ ગામની અંદર નખાયો હોવા છતાં અમને અનગઢ પાણી નથી મળતું અને માસવાની માતા માતાએ દર્શન કરવા લાખોની ભીડ આવતી હોય ત્યારે તમે જોઈ શકો છો કોઈ જગ્યા પર સ્ટ્રીટ લાઈટ નથી રોડ રસ્તા નથી ગટરો ઉભરાઈ રહી છે અત્યાર સુધી બસ ખાલી પૈસા ભરવાનું ખીચા ભરવાનું કામ કર્યું છે મધુભાઈ વર્ષ સુધી કઈ દેખાયા નથી અને મારે તો એટલું જ કેવું છે આ વખતે એવી વાઘોડિયા ની અંદર તો આખા ગુજરાતમાં ખબર પડશે ભૂપેન્દ્રભાઈને કે વાઘોડિયા અંદર સિટી વાગી રહી છે આ વખતે હાલની અંદર કોઈ પણ બસ અમારે આવતી નથી અમારે લોકલ વેહિકલ મેં રિક્ષા દ્વારા અહીંયાથી વેહિકલ ટ્રાવેલિંગ કરવું પડે છે બીજી વાત કે જે પાણીની સમસ્યા આગળ વાત કરી એ રીતની છે અત્યારે અત્યારે આરો પ્લાન્ટ બનવા પીવાનું પાણી ગામની અંદર આવતું નથી હું ખુદ પોતે કાર્બો લઈને જઉં છું એક કિલોમીટર દૂર અને પાણી ભરી લાવું છું આટલી સમસ્યા ગામની અંદર છે પ્લસ બીજું કે જે રોડ છે રસ્તા છે ગટર વ્યવસ્થા પણ છે નહીં હાલની અંદર એટલે ગામનું પાણી એનો નિકાલ થતો નથી યોગ્ય રીતે એટલે આ બધી સમસ્યાઓ ઘણી છે બીજું કે જે યુવાનો છે આ આટલી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં આઈડીસી હોવા છતાં બેકારો છે બેરોજગાર છે એના લોકલ લોકોને સ્થાનિક લોકોને લેતા નથી ત્યાં નોકરી અને આજુબાજુના આઉટસ્ટ્રેટ ની અંદર બધા એ નોકરી કરે છે બિંદાસ એટલે મારું કેવું છે કે અહીં સ્થાનિકોને પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ આ લોકોએ બીજી વાત કે જે આ બધી સમસ્યાઓ નાની મોટી ઘણી બધી છે સ્ટ્રીટ લાઇટો પણ હાલની અંદર ગામની અંદર તમે પણ આવ્યા તમે પણ જોઈએ નહીં તો અમે તો વર્ષોથી નથી જોતા

પછી છોકરા બધા છે પણ કોઈ નોકરી લેવા તૈયાર નથી કોઈ નોકરી તમારા છોકરા લેવડ અને લાઈટ નથી કઈ ખાડો પેન ખાડો છોકરા કઈ સ્કૂલ જવું હોય તો કઈ ખાડો જ હોય બધે ઠેઠા ઠેઠ પાણી ના ખાવડા હોય પાંચ તારીખે ચૂંટણી છે હા પાંચ તારીખે ચૂંટણી પાણી ની સવસ્થા કરજો અને તમારા અમારા આ છોકરા ફરે છે એમને નોકરી લેવડાવજો અને ફેરના આ કઈક લાઈટ કરજો અને અમારા ડોસી શું કરે ડોસિયો ચા પાણી ભરવા જાય તે અમારે એવું સવડ માં જશે પાણીની ની માં જશે લાઈટ ની માં જશે આ રસ્તોની ની માં જશે અમારા બાળકો કઈ નિહાર જાય આ સ્કૂલમાં જાય તો કઈ રસ્તા હારા હોય તો છોકરું જાય કઈ પડે કઈ કપડા બગાડીને આવે એનું શું તો આ રસ્તા હારા ના હોય પછી છોકરા કપડા બગડે જ ને પાણીની સમસ્યા છે સાથે સાથે આ સમયમાં વાઘોડિયા વિધાનસભા જે અનગઢ ગામ છે તેમાં આજની તારીખમાં પણ સ્ટ્રીટ લાઈટ નથી એટલે ગ્રામજનો સ્ટ્રીટ લાઇટ ની પણ માંગણી કરી રહ્યા છે સાથે સાથે અહિયાં જે બેરોજગારી છે બેરોજગારીની પણ માંગણી કરી રહ્યા છે